नमस्कार दर्शक मित्रों, तमे જોઈ રહ્યા છો સાઇન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. નવસારીની જાણીતી હોટલ ફન સિટીના માલિક અને ઉમદા વ્યક્તિત્વના સ્વામી ઇલિયાસભાઈનું આજરોજ હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. તેને લિવર બેટરીના પણ તેઓ સંચાલક હતા અને ખૂબ સેવાભાવી અને મધુ સ્વભાવના આ ઉદ્યોગ સાહસિકનું અવસાન થતા નવસારી વેપારી જગત પણ શોકની લાગણીમાં ફેલાઈ જવા પામ્યું છે. ત્યારે સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ અને સાંઈ ગ્રુપ પરિવાર તેમના અવસાન અંગે ખેદ વ્યક્ત કરે છે અને તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરે છે. વાસદા કુમારશાળાનો 166મો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. વાસદા કુમારશાળાની સ્થાપના વાસદાના રાજાએ 1858માં કરી હતી અને તેને આજે 156 વર્ષ પૂર્ણ થતા સ્થાપના દિવસની ઉજવણી કુમારશાળાના શિક્ષણવિદ પ્રદ્યુમનસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કુમારશાળાના આચાર્ય હિનાબેન તથા કન્યાશાળાના આચાર્ય પરેશાબેન તથા કુમારશાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે હિનાબેન તથા પ્રદ્યુમનસિંહે શાળા અંગેની માહિતી આપી હતી. મનપુર હાઈસ્કૂલના બાળકોનો કલા ઉત્સવમાં ઉત્કૃષ્ટ દેખાવ. પ્રજ્ઞા સૌરભ માધ્યમિક શાળા મનપુર ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી દ્વારા કલા ઉત્સવમાં વસુદેવ કુટુંબકમ થીમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં માધ્યમિક વિભાગમાં ગાયન સ્પર્ધામાં રાઉત ભાવિકા પ્રથમ, વાદન વિભાગમાં સોળે ભાગ્યેશ પ્રથમ, બાળ કવિ સ્પર્ધામાં થોરાટજી પ્રથમ, ચિત્ર સ્પર્ધામાં પવાર પ્રિયા પ્રથમ ક્રમે રહ્યા હતા. ઉચ્ચતર માધ્યમિક વિભાગના ગાયન સ્પર્ધામાં બાગુલ વંદના પ્રથમ, ચિત્ર સ્પર્ધામાં ગામિત દિવ્યાની પ્રથમ, વાદનમાં તુમદાસ સેલ્વિન પ્રથમ, બાળકવિમાં ગાંગોડા નિકિતા પ્રથમ ક્રમે રહ્યા હતા. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. સરગમ મ્યુઝિક એકેડેમી દ્વારા ગાયક મોહમ્મદ રફીની 43મી પુણ્યતિથિએ ફિલ્મી ગીત સ્પર્ધા યોજાઈ. નવસારીની સરગમ મ્યુઝિક એકેડેમીના સંચાલક અહેમદ શેખના માર્ગદર્શન હેઠળ ભારતના હિન્દી સિનેમાના બેતાજ પાર્શ્વ ગાયક મોહમ્મદ રફીની 43મી પુણ્યતિથિ પ્રસંગે ગાયક કલાકારો દ્વારા ફિલ્મી ગીતોની સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં નવસારી ઉપરાંત સુરત, મરોલી, બારડોલી વિભાગમાંથી 30 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધાનું સંચાલન પિયુષ ભટ્ટે કર્યું હતું. સ્પર્ધામાં મલ્હાર ગ્રુપ સુરતના મનહર ચૌહાણ અને સિમ્ફની ગ્રુપ સુરતના જયદીપ શાહે નિર્ણાયક તરીકે સેવા આપી હતી. સ્પર્ધાને માણવા માટે નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સતત 5 કલાક સુધી ચાલેલી ફિલ્મી ગીતોની સફરમાં અનેક ગાયક કલાકારોએ મસ્ત રજૂઆત કરી હતી. રોટરી ક્લબ નવસારી દ્વારા શાકભાજી અને ફળ વેચનારાઓને વિનામૂલ્યે છત્રી આપવામાં આવી. રોટરી ડિસ્ટ્રિક્ટ 30-60ના રોટરી ક્લબ ઓફ નવસારી ઇન્ટરનેશનલ સમાજ સેવાના પ્રોજેક્ટ હેઠળ નવસારી નગરપાલિકા સામે દુધિયા તળાવ વિસ્તારમાં ફળ શાકભાજી વેચનારા ફેરિયાઓને તાપ, ગરમી, વરસાદ, ઠંડીથી રક્ષણ મળી રહે તે માટે આકર્ષક છત્રી વિતરણ કરવામાં આવી હતી. રોટરી ક્લબના પ્રેસિડન્ટ પિંકલબા દેસાઈ તથા માલદ મંત્રી સેક્રેટરી ક્રીના વશી ક્લબ મેમ્બરોની હાજરીમાં રોટરી છાયડો સારથી છત્રી વિતરણ કાર્યક્રમ ડિસ્ટ્રિક્ટ ગવર્નર મિહિરભાઈ દવેના જન્મદિન પ્રસંગે ઉજવાયો હતો. ફેરિયાઓને આપવામાં આવેલી છત્રી રૂપિયા 1200ની કિંમતની છે. 50 જેટલી છત્રીઓ આ મહિનામાં વહેંચણી કરવાનું રોટરી ક્લબ નવસારીનું લક્ષ્યાંક છે. ફળ શાકભાજી વેચનારાઓને મૂલ્યવાન ભેટ મળતા ખુશી અને આનંદ થયો હતો. વાસદાના રૂપવેલ ગામે ઝેરી સાપ કરડતા આધેડનું મોત. વાસદા તાલુકાના રૂપવેલ ગામે પાણીસાળ ફળિયામાં રહેતા 57 વર્ષીય કાંતુભાઈ રમતાભાઈ પટેલે 1 જુલાઈએ સવારે 7 વાગ્યાના અરસામાં ઘરમાં ચૂલો સળગાવવા માટે છાણા અને લાકડાના ઢગમાંથી છાણા અને લાકડા કાઢી રહ્યા હતા. તે સમયે ત્યાં સંતાયેલ એક ઝેરી સાપે તેમને દંશ મારતા તેમને સારવાર માટે ધરમપુરની સાંઈનાથ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે રૂપવેલના રહીશ સંજયભાઈ પટેલે વાસદા પોલીસને જાણ કરતા વાસદા પોલીસે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે વાસદા પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.
वासदा में क्वारी खोलवानो विरोध करता ग्रामजनों, वासदा प्रांत अने मामलतदार ने लिखित रजूआत कराई। वासदा ना कंबोया गामे क्वारी खोलवा माटेनी परवानगी न आपवा बाबते ग्रामजनोए वासदा प्रांत अने मामलतदार ने लिखित रजूआत करी हती। लिखित रजूआत में ग्रामजनोए जणाव्युं हतुं के कंबोया गामे खाता नंबर 301 थी सर्वे नंबर 153 ना मालिक तरीके योगेशभाई शांतिलाल छांटबार अने भावेनकुमार हसमुखलाल शाहनावनुं नाम चाली आवेल छे। जेओए तारीख 30/5/2023 ना रोज कंबोया ग्राम पंचायत में क्वारी बनावा माटे एनओसी मेळववा माटे अरजी करेल हती। તેઓનો મુખ્ય હેતુ ક્વારી બનાવવાનો હતો। અરજદારોનો આદિવાસી વિસ્તાર છે। અરજદારોના ગામમાં મુખ્ય વ્યવસાય નર્સરી, ખેતી અને પશુપાલન છે, જેના પર અરજદારો તથા ગામના લોકોની આજીવિકા ચાલી આવેલ છે। ગામમાં દરેક બે ઘર છોડીને નર્સરી પશુપાલનનો મુખ્ય વ્યવસાય છે। ઉપરોક્ત જણાવેલ ખાતા નંબરની બાજુમાં ઘણા ઘરો આવેલા છે, જેથી સ્થાનિક લોકોની જમીનને વધારે નુકસાન થાય તેમ છે તથા ઘણા કુટુંબ કબીલા ખેતી અને નર્સરી પર વધારે નિર્ભર કરતા આવેલ છે। યોગેશભાઈ શાંતિલાલ છાંટપર અને ભાવિકકુમાર હસમુખલાલ સહનાઓને જો ક્વારી ખોલવાની પરવાનગી આપવામાં આવશે તો આદિવાસી વિસ્તારની ફળદ્રુપ જમીનને તેમજ ખેતીના પાકને પણ ભયંકર નુકસાન થાય તેમ છે, જેથી આર્થિક રીતે પણ ખૂબ જ મોટું નુકસાન થાય તેમ છે, જેથી ક્વારી માટે પરવાનગી ન આપવા માટે ગ્રામજનોએ અપીલ કરી છે। ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો। કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો। શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે। ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો। 1 રૂમ રસોડો અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે। ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો। તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી, અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292। શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય બિલીમોરા કોલેજમાં યુથ રેડક્રોસ વિંગના શુભારંભ પ્રસંગે અભિમુખતા કાર્યક્રમ યોજાયો। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારીના સંયુક્ત ઉપક્રમે કોલેજમાં યુથ રેડક્રોસ વિંગનો શુભારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે નવસારી રેડક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન ડોક્ટર જે એમ નાયક દ્વારા માનવ સેવા એ જ પ્રભુ સેવા વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું। સંસ્થાના આચાર્ય ડોક્ટર કલ્પેશભાઈ દ્વારા રેડક્રોસના ચેરમેન ડોક્ટર જયંતિભાઈ નાયકને પુષ્પગુચ્છ પુસ્તિકા સ્મૃતિભેટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બિલીમોરા વિભાગ કેળવણી મંડળના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભરતભાઈ અમીન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર જે એમ નાયક પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે 200થી વધારે દેશોમાં આજે રેડક્રોસ સોસાયટી ફેલાયેલ છે અને લાખો લોકો ઇન્ડિયન રેડક્રોસ સાથે જોડાયેલ છે। તેમણે સમાજ સેવાની પ્રવૃત્તિઓથી ખૂબ આનંદ મળે છે, સાથે આપણે જો આ સંસ્થા સાથે જોડાઈશું તો સ્વનો પણ વિકાસ થશે અને બીજાની સેવા કરવાનો પણ આનંદ મળશે એમ જણાવ્યું હતું। વિજલપુરમાં ભાઈની બીમારીથી હતાશ બીજા ભાઈએ જીવન ટૂંકાવ્યું। જલાલપોર તાલુકાના વિજલપુર ખાતે મારુતિનગરમાં રહેતા 52 વર્ષીય મનોહરભાઈ નામદેવભાઈ ચૌધરીના ભાઈ કિશોરભાઈ બીમાર રહેતા હોય તેમની બીમારીના સતત તણાવને કારણે હતાશ થયેલ મનોહરભાઈએ પોતાના ઘરે જ ઘરની પાછળ આવેલ ચોકડીમાં 1 ઓગસ્ટની મધ્યરાત્રિએ 12:30 વાગ્યે ખેતરમાં નાખવાની જંતુનાશક દવા પી જતા તેમને 108 એમ્બ્યુલન્સમાં નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યાં રાત્રે 1 વાગ્યાના અરસામાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ અંગે મૃતકના પુત્ર રાકેશે વિજલપોર પોલીસને જાણ કરતા વિજલપોર પોલીસે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે વિજલપોર પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે। વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 30° સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24.6° સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે હવામાં ભેજનું પ્રમાણ સવારે 96% અને સાંજે પણ 96% રહ્યું હતું। હવાની ગતિ 9.1 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી। તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557।